कोरोना वायरस ने आगळ વધતો અટકાવવા સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવતા શ્રમજીવીઓનો પેટનો ખાડો પૂરવા દેશના અનેક એનજીઓ પડખે આવી છે ત્યારે નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી નવસારીમાં ફરજ પર પોલીસ જવાનોને ભોજન પૂરું પાડવામાં આવે છે નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લોકડાઉન દરમિયાન ઘઉં ચોખા ખાંડ મીઠું મસાલા તેલ અને દાળ જેવી ચીજવસ્તુઓની અનાજની કીટો બનાવી દિવ્યાંગ અને શ્રમિક પરિવારોને વિતરણ કરવામાં આવે છે તેમજ 1000 વ્યક્તિઓને અર્થે ભંડારો કાર્યરત છે આ ભંડારામાં સ્વચ્છતા સાથે સોશિયલ ડિસ્ટન્સ પણની તકેદારી રાખી દરરોજ 2 ટાઈમ ભોજન બનાવી 800 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનોને ખડે પગે ફરજ બજાવતા જવાનોને તથા જરૂરિયાતમંદ ભોજનને પૂરું પાડવામાં આવી રહ્યું છે આમ પોલીસ તંત્ર સાથે સમન્વય કરી સેવાનો ધોધ વધાવી રહ્યા છે જે દિવસથી લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય તે શરૂઆતની અંદર અમે જે મજૂરો પગપાળા ચાલતા હતા એમને પહેલાં શાકપુરીનું થેપલા અટાણું આવી બધી 3-4 દિવસ વ્યવસ્થા કર્યા બાદ અમારા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા સાહેબના સૂચના પ્રમાણે અહીં મોડગાંચી સમસ્તપંચની વાડીમાં રસોડું ચાલુ કરી સવારે 700 માણસોનો નાસ્તો બપોરે 1000 માણસને પૌષ્ટિક જમણવાર અને છાશ અને પછી બપોરે કાચી કેરીનું શરબત અને રાત્રે પણ પાછી 1000 માણસોને જમવાની વ્યવસ્થા અહીંથી અમે